न्यूज नेशन आणंद सत्यनी साथे मोहरम पर्व उजवामां आव्यो जेने लईने 10 दिवस ताजा बनावामां तो आवे छे तेने पाकी साफी साथे एने राखवामां आवता होय छे मन्नतो मांगवामां आवती होय छे पण 10मा दिवस एटले के आशुराना दिवसे बाद तमाम ताजियाओने ठंडा करवामां आवता होय छे। आजे एवा केटलाक दृश्य बताडवानो प्रयत्न करीशुं के जे ताजिया बनाव्या बाद तेने ठंडा करवा एटले के गमे त्यां रजडती हालतमां एने छोड़ी દેવામાં આવતા હોય છે। આણંદ શહેરના સામરખા ચોકડી જે સામરખા નહેર છે સામરખા ગામ પાસે આવેલી નહેર પાસેના દ્રશ્ય બતાડવાનો હું પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે તાજિયા બનાવ્યા બાદ એને જે પ્રકારે જેનું વિસર્જનના ભાગરૂપે એને ઠંડા કરવામાં આવતા હોય છે તો જ્યાં ગમે તે હાલતમાં રજડતી હાલતમાં અત્યારે આ તાજિયા જોવા મળતા હોય છે। તાજિયામાં જે મન્નતો હોય છે જે આ સ્વાભાવિક છે કે ત્યાં ઇસ્લામિક કિતાબો હોય છે તાવીજો હોય છે કે પછી અલ્લાહના નામ હોય છે તેમના પૈગંબરોના નામ સાથેની જે ને જે પ્રકારની અલગ અલગ એની જે ચોપડીઓ કહી શકાય કે ખિતાબો એ મૂકવામાં આવતી હોય છે ખાસ કરીને પૈગંબરોનું નામ છે હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સાહેબ રહમતુલ્લાહ અલાઈના નામો પણ અંદર મૂકવામાં આવતા હોય છે બનાવવામાં આવતા હોય છે। જે પ્રકારે અત્યારે દ્રશ્યની અંદર આપ નિહાળી રહ્યા છો કે જે પ્રકારે આણંદ શહેરના સામરખા પાસે આવેલી નહેરમાં જે કહી શકાય કે જે ચોખ્ખું પાણી પાકી સાફી પાણી ના કહી શકાય તે જગ્યા પર મોહરમ કમિટીના લોકો દ્વારા જે પ્રકારે તાજે અહીંયા છોડી દેવામાં કહી શકાય કે ઠંડા કરવામાં આવતા હોય છે પણ અવારનવાર સેન્ટ્રલ કમિટી દ્વારા અને મુસ્લિમ ઉલમાઓ દ્વારા પણ કહેવામાં આવતું હોય છે કે જે પ્રકારે 10 દિવસ પૂરતા તમે તાજિયા બનાવો છો જેની ભાગરૂપે જેની ઉજવણી કરો છો મોહરમ એ શોખનો તહેવાર છે। જે પ્રકારે 10 દિવસના શોખનો તહેવાર ઉજવ્યા બાદ જે તાજિયા હોય છે જેને તમે પાકી સાફી સાથે 10 દિવસ સુધી રાખતા હોય છે તેના વિસર્જનને જે રીતે ઠંડા કરવાની વાત હોય છે તેને 10મા દિવસ બાદ તમે એવી દયનીય કફોડી હાલત રજડતી હાલતમાં તમે એને છોડી દો જે પ્રકારે તે યોગ્ય કહી શકાય નહીં। હજરત ઇમામ હુસેનને માનનારા જે ચાહકો છે ખાસ કરીને વાત કરવા તો મુસ્લિમ ધર્મમાં આ પ્રકારે જે તાજિયા બનાવ્યા બાદ તેની આ હાલતને જોઈને ક્યાંક ને ક્યાંક મુસ્લિમોમાં કરબલાની યાદોમાં જેમાં રોષ ફાટી નીકળ્યો હોય તેવું ચોક્કસથી કહી શકાય છે। ખાસ કરીને હું આજે નહેરના દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે એની આગળના પણ હું દ્રશ્ય બતાડવાનો પ્રયત્ન કરીશ। પેલી બાજુ મારા સહયોગી મિત્રને કહીશ કે તે જે આગળ જાય અને જે પ્રકારે જે આ નહેર છે એની આગળ પણ કેટલાક એવા તાજિયાઓ કેટલીક કમિટીઓ દ્વારા રાતના સમયે કે પછી આજે સવાર વહેલી સવાર ના સમયે અહીંયાથી એને ઠંડા કરવાના જે પ્રકારે અહીંયા જે મૂકી દેવામાં આવ્યા હતા જે બાદ અહીંયાથી જ્યાં પાણીની અંદર જે તાજિયા જે દૂર દૂર સુધી તમે જોઈ શકો છો ત્યાં એને એ પ્રકારે છોડી દેવામાં આવે જેની કફોડી હાલત કે દયનીય હાલત કે બધી રજડતી હાલતમાં જે અત્યારે તમે જોઈ રહ્યા છો હું આ બાજુથી પણ વિનંતી કરીશ કે અહીંયા ઉપરથી પણ એ દ્રશ્ય બતાડવાનો પ્રયત્ન કરે જે પ્રકારે અહીંયા વહેતા પાણીની અંદર જે પ્રમાણે આ જે તાજિયાને એ બનાવવામાં આવ્યા હોય અને અત્યારે એને ઠંડા કરવાની જે પ્રકારે આજે એને યોગ્ય રીત કહી ન શકાય જે પ્રકારે તોડી દેવામાં આવ્યા છે અંદર જોવાય કે કેટલી મન્નતોના ઘોડા પણ છે કેટલી કિતાબો પણ છે ખ્વાજા ગરીબ નવાઝના નામ પણ છે જે કહી શકાય કે ખ્વાજા ગરીબ નવાઝના હજરત ઇમામ હુસેનના ચાહકોમાં ક્યાંક ને ક્યાંક રોષ ફાટ્યો હોય તેવું કહી શકાય છે। સ્વાભાવિક છે કે તાજિયા બનાવ્યા બાદ એને 10 દિવસ સુધી એની શોખની ઉજવણી કરાતી હોય છે ત્યારબાદ જે 10મા દિવસ એટલે કે આશુરાના દિવસે તેને જુલુસના ભાગરૂપે શહેરમાં ફેરવાય છે ત્યારબાદ એને ઠંડા કરવામાં આવે છે। અત્યારે જે પ્રકારે જે તાજિયા હોય છે તેને એ મોટો ખાડો ખોદીને ત્યાં એને દફન કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને કેટલીક કમિટીઓ દ્વારા આ પ્રકારે જે તાજિયાની ભેદ બી કહી શકાય એ પ્રકારના કૃત્યો અત્યારે આણંદ શહેરમાં જોવા આપણે મળી રહ્યા છે। સ્વાભાવિક છે કે જે કમિટીઓ દ્વારા આ પ્રકારે આ જે અહીંયા તાજિયાને અહીંયા વિસર્જન કે ઠંડા કરવા માટે અહીંયા મૂક્યા હોય તે કમિટી દ્વારા અહીંયા અત્યારે સ્થળ પર આવીને આ તાજિયાને યોગ્ય જગ્યાએ લઈ જઈને દફન કરવામાં આવે તેવી ન્યૂઝ નેશન આણંદ થકી તમામ લોકોને વિનંતી છે। કેમેરામેન જય દોરા સાથે ઇમરાન વોહરા, ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે। સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ।